चोरा मेरे मज पम डकण वेर मन सिखा पदंग समाधियामी चोरा मेरे मज पम डकण वेर मन सिखा पदंग समन संग ए प्राचीन संस्कृति नो संग छे बधा आपणे जाने छे भगवान बुद्ध एना जो धम्म छे एना पहला थी आपणे समन संग चालू आवे छे। ભારતમાં સમ્રાટ અશોક ભગવાન બુદ્ધે પછી સમ્રાટ અશોક અને ઘણા રાજ્યો થયા છે। આપણે બધાને ખબર છે કે સમન સંઘ સમૂહનું સંઘ છે જ્યાં સમતા સ્વાતંત્ર મૈત્રી ભાવ છે અને ભગવાન બુદ્ધના સમયથી પછી જે ભારતમાં પ્રદૂષણ થયું અને જેમાં આપણી ઓરિજિનલ સંસ્કૃતિ છે એનું પતન થઈ ગયું બધાને ખબર છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બધા ધર્મોના ઘણું અધ્યયન ઊંડું અધ્યયન કરીને આપણે એક 14 ઓક્ટોબર 1956 માં નાગપુર દીક્ષા ભૂમિએ બૌદ્ધ ધર્મનું આપણે દીક્ષા દીધી છે। લાખો લોકો ભગવાન બુદ્ધના ધર્મનો સ્વીકાર કરેલા અને બાબા સાહેબે કીધું કે આપણે એસસી એસટી અને ઓબીસી એને સાથે જે અન્યાય થાય છે એને કરતા આપણે બધા ભગવાન બુદ્ધનો જે પવિત્ર અને માનવતાનો ધર્મ છે એ સ્વીકાર કરવો બહુ જરૂરી છે। એટલે બાબા સાહેબે ચંદ્રમણિ મહાથેરો એના હસ્તે નાગપુર સ્થળે ભગવાન બુદ્ધનું ધર્મ સ્વીકારેલું છે। એનું ઉદ્દેશ એ છે કે બધા આપણે જે સફરર છે એનું મુક્તિ મળે, જે આપણે ઓરિજિનલ સંસ્કૃતનું આપણે પુનરાગમન કરવાનું છે। એટલે લાખો લોકો સાથે બાબા સાહેબે ધર્મનો સ્વીકાર કરેલા। પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે કે મેં મારું જન્મ હિન્દુ ધર્મમાં થયું છે પરંતુ એમાં મને મરવાનું નથી, આઈ વિલ નોટ ડાય એઝ એ હિન્દુ। એટલે બાબા સાહેબ આંબેડકરે કીધું કે મારી સાથે આટલું અન્યાય થાય છે, મારું આટલું મોટું શિક્ષણ છે, એમ એ પીએચડી ડીએસસી બારે આટલી મોટી ડિગ્રીઓ મેં અમેરિકા ઇંગ્લેન્ડથી ભણીને આવ્યા છું, છતાંય મારી સાથે અભણનો વ્યવહાર છે, જાતિતાનો વ્યવહાર છે, એના માટે મને બહુ દુઃખ થાય છે। એટલે બાબા સાહેબ આંબેડકરે જ્યારે સંવિધાન સભામાં હેડ વડા હતા એને આપણે જે કમ્યુનિટી તે બહુજન સમાજ માટે 340, 341 અને 300 થોડા વોલ્યુમ બઢાઈએ, કલમમાં એને પ્રોવિઝન કરેલી અને આપણે એસસી એસટી ઓબીસી મેનોરિટી લોકોને એનું કલ્યાણ માટે ઉત્થાન માટે પ્રોવિઝન કરેલું। એટલે આપણે 1950 થી આપણે જે ફેસિલિટીઝ મળે છે, રિઝર્વેશન મળે છે, જેમાં એજ્યુકેશનમાં પોલિટિક્સ અને રાજકારણમાં એનાથી આપણા ઘણા રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ અને જજો થયા છે, છતાંય બાબા સાહેબે કીધું હતું કે આ જો સંવિધાન છે બહુ પરેશાનથી બહુ કઠિન હાર્ડવર્ક કરીને મેં બનાવેલું છે, છતાંય આ જો કારવા છે તમે આગળ લઈ જાઓ, આગળ નહીં લે તો પાછળ નહીં લઈ જવાનું, છતાંય આપણે બહુ સફર છે। આપણા સમાજના બાબા સાહેબે આપણા સમાજના માણસો જે કઈ લીડર્સ છે અને સામાજિક કાર્યકર્તા છે એ આપણી બાબા સાહેબની જે ભૂમિ ફિલોસોફી છે એને ભૂલી ગયા છે અને ભગવાન બુદ્ધની જે સમાન સંસ્કૃતિ છે એને પણ ભૂલી ગયા છે। એટલે આપણે સમાન સંઘ અને વી ધ પીપલ એના માધ્યમથી આપણે ભારતમાં એક આપણે મુવમેન્ટ કરવાની છે અને બધા લોકોને એની સાથે સંકળાયવાનું છે। આ સમાન સંઘમાં બધા લોકો જોડાય એટલે એક મોટું સંઘ નિર્માણ થશે અને આપણું જે પાછળનું જે સંઘ છે જેનું રાસ થયેલા છે આપણે એનાથી પુનર્ગમન કરવાનું છે અને મને લાગે છે કે એના આ જ એક માધ્યમ છે જેના હિસાબે આપણે જે એસસી એસટી ઓબીસી એનું ઉત્થાન થઈ શકે, કલ્યાણ થઈ શકે, છતાંય બધા લોકો એટલે મેં બધાને રિક્વેસ્ટ કરું છું, નમ્ર વિનંતી કરું છું કે આપણા જો એસસી એસટી ઓબીસી બાંધવ છે નો બુદ્ધિસ્ટ છે બધા એમાં સંકળાય એને સામેલ થાય અને
એ મુવમેન્ટ સ્ટ્રેન્થન કરવા માટે, એનું વૃદ્ધિ થવા માટે મદદ કરે એ મેં અપીલ કરું છું. નમો બુદ્ધાય, જય ભીમ, જય સંવિધાન. आप सभी से ये निवेदन है कि अगर आपको ये वीडियो अच्छी लगती है या बाकी वीडियो अच्छी लगी हैं और आपको लगता है कि धम्म की वीडियो किसी को और मिलनी चाहिए या किसी को गिफ्ट में भेजनी चाहिए या किसी भाषा में कन्वर्ट करके आगे बढ़ानी चाहिए या प्रिंट में किताब में छापनी चाहिए या इसकी जो ऑडियो है उसे निकाल के भेजना चाहिए या इसका किसी पार्ट को इस्तेमाल करना चाहिए, तो आपको लिबर्टी है, आपको छूट है. ये सभी कॉपीराइट फ्री हैं. आप अपने फेसबुक पे, अपने पेज पे, अपने ट्विटर पे या अपने हैंडल पे या लिंक को कहीं भी शेयर कर सकते हैं, कहीं भी चला सकते हैं. आप यूट्यूब पे भी चला सकते हैं, अपने नाम से चला सकते हैं. इसके लिए इजाज़त लेने की या परमिशन लेने की बिल्कुल भी ज़रूरत नहीं है. आप इसको अपना मान के चलाएं, क्योंकि धम्म सबका है. हम जो बताते हैं वो भगवान बुद्ध का है या महापुरुषों का है, उन्हीं की बात को सरल भाषा में बताते हैं. हमारा सिर्फ इतना राइट है इस पे कि हम इसको लोड कर देते हैं, बाकी सारी ये पूंजी आपकी है. धन्यवाद. Gacchami.